નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ફરી મળીએ આપણે ધોરણ 3 વિષય ગુજરાતી એટલે કે કલ્ચર ની અંદર એની વિષય ગુજરાતી એટલે કે કલ્ચર ની અંદર પાઠ આપણો 4 કયો છે? તસલાની પાછળ કૂતરું. તો આપણે આગળના બે ભાગ ની અંદર એટલે કે બે પિરિયડ ની અંદર ઘણું બધું શીખી ગયા. ગીત ગાયું, ગીતને સમજ્યા, પછી એક વાર્તા નાની હતી એને સમજ્યા, પછી ખોટા શબ્દ અને સાચા શબ્દ શું છે, બરાબર, કે કયા શબ્દને કેવી રીતે લખાય એ આપણે સમજ્યા, અને ત્યાર પછી કે કઈ ક્રિયામાં આપણે આંગળાની જરૂર પડે છે એ પણ શીખા, અને આંગળા વડે આપણે હરણ બનાવ્યું હતું કાલે, આમ તો માછલી બનાવી હતી, ત્યાર પછી પતંગિયું બનાવ્યું હતું, ઓકે, આવી વગેરે વસ્તુ આપણે સમજીએ. હવે તો આપણે આગળ જોઈએ, આગળ શું કરીશું? તો કે શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો. મેં તમને કાલે કીધું હતું કે આપણે શું ભણીશું, તો કીધું હતું અમે ગયા બજારમાં, એમ ન ચાલે, અમે બજારમાં ગયા એવું આપણે લખી શકીએ. તો આપણને પેલું જે પૂછે, ફરવા ગયા અમે ટ્રેનમાં બેસીને, તો જો ફરવા ગયા શબ્દ સાથે લેવાનો છે, ત્યાર પછી અમે અને ટ્રેનમાં બેસીને, તો આપણે એનું વાક્ય શું બનાવીશું? અર્થપૂર્ણ વાક્ય શું બનાવીશું આપણે? તો ફરવા ગયા અમે ટ્રેનમાં બેસી, તો ટ્રેનમાં બેસી અમે ફરવા ગયા એવું સારું ન લાગે. પછી અમે ફરવા ગયા ટ્રેનમાં બેસી, તો કે ના, તો કે અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા. તો આપણે પેલા દરેક વિદ્યાર્થીએ પોતાની બુક ની અંદર હું જે અર્થપૂર્ણ વાક્ય લખું છું એ દરેકે નોંધ કરવાની છે. તો કે અમે ટ્રેનમાં બેસીને, અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા, આ બની ગયું આપણું પેલું વાક્ય. ત્યાર પછી આપણે આગળ જોઈએ, હોશિયાર છે અને નમ્રતા વિવેક વિક્રમ, શું કીધું છે? હોશિયાર છે અને નમ્રતા વિક્રમ. હવે તો આપણે આના ઉપર અર્થપૂર્ણ વાક્ય, તો કે વિક્રમ હોશિયાર છે અને નમ્રતા, નમ્રતા અને નમ્રતા, હોશિયાર છે વિક્રમ, તો કેવું ચાલે? વિક્રમ અને નમ્રતા હોશિયાર છે. શું લેવાનું છે આપણે? પેલા લેશું વિક્રમ અને નમ્રતા હોશિયાર છે. નમ્રતા ને આપણે પછી લીધું, કેમ કે અને નમ્રતા લખેલું હતું એટલે ફૂલ પર બેસે છે પતંગિયું, તો આપણે શું લેશું? તો કે પતંગિયું ફૂલ પર બેસે છે, એમ પણ ચાલે, અને એમ લખી શકાય પતંગિયું બેસે છે ફૂલ પર, ફૂલ પર પતંગિયું બેસે છે, એના કરતા સારું કયું લાગે? તો કે પતંગિયું ફૂલ પર બેસે છે. તો આપણે ત્રીજું વાક્ય લખીશું, પતંગિયું ફૂલ પર બેસે છે. ત્યાર પછી આગળ જોઈએ, બસ ચલાવીને પાવાગઢ ગયા ડ્રાઈવર, 3 પાઠ આપણે આપેલા છે દરેકમાં. તો પેલા પાવાગઢ ગયા બસ ચલાવીને ડ્રાઈવર, ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ ગયા. તો આપણે ચોથું વાક્ય શું લખીશું? તો કે ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ ગયા, બધાએ લખવાનું છે. ત્યાર પછી આપણે આગળ જોઈશું, હરણ ઠેકડા ઊંચા કાન કરીને મારે છે, તો આપણે શું વાક્ય આનું બનાવશું? તો કે હરણ ઠેકડા મારે છે ઊંચા કાન કરીને, ઊંચા કાન કરીને મારે છે ઠેકડા હરણ, તો કે ના, હરણ ઊંચા કાન કરીને ઠેકડા મારે છે. શું આવશે? પેલા કયો શબ્દ લેશું આપણે? ઊંચા કાન કરીને હરણ ઠેકડા મારે છે એમ લખશું, કે હરણ ઠેકડા ઊંચા કાન કરીને મારે છે, તો શું લેશું આપણે? તો કે ઊંચા કાન કરીને, ઊંચા કાન કરીને હરણ ઠેકડા મારે છે. આપણે એમ લખી શકીએ,
હરણ ઊંચા કાન કરીને ઠેકડા મારે છે, હરણ પેલા લઈ શકે પણ આપણને જો શું એ પૂછો, હરણ ઠેકડા સાથે લેવાનું અને ઊંચા કાન કરીને સાથે લેવાનું, એટલે આપણે લઈશું કે ઊંચા કાન કરીને હરણ ઠેકડા મારે છે. ત્યાર પછી આગળ જોઈએ, રાજા હતો મગજનો અશોક. રાજા હતો મગજનો અશોક તો શું લખીશું આપણે, તો કે અશોક મગજનો રાજા હતો. છઠ્ઠું વાક્ય આપણું, અશોક મગજનો રાજા હતો. ત્યાર પછી આપણે આગળ જોઈશું, ગુલાબી ફ્રોક પહેર્યું છે ઢીંગલીએ. તો ઢીંગલીએ પહેર્યું છે અને ગુલાબી ફ્રોક, એવી રીતે ત્રણ વાક્ય આપ્યા, ત્રણ શબ્દ આપેલા. તો પેલા આપણે શું લેશું, તો કે પેલા શું લેશું, ઢીંગલીએ લેશું, પછી ગુલાબી ફ્રોક લેશું અને પહેર્યું છે. તો કે ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે. શું લેશું આપણે સાતમા વાક્યમાં, પેલા ઢીંગલી. તો કે ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે. ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે. ત્યાર પછી, બને છે મારા આંગણામાંથી પાણીમાં તરતી માછલી. તો આપણે મારા આંગણામાંથી પાણીમાં તરતી માછલી બને છે, આપણે આઠમું વાક્ય લખીશું અહીંયા. તો કે મારા આંગણામાંથી પાણીમાં તરતી માછલી બને છે. મારા આંગણામાંથી પાણીમાં તરતી માછલી બને છે. ત્યાર પછી લીંબુ શરબત પીધું સ્ટ્રો થી કાગડાએ. તો કે કાગડાએ સ્ટ્રો થી લીંબુ શરબત પીધું. કાગડાએ સ્ટ્રો થી લીંબુ શરબત પીધું. ત્યાર પછી આપણે આગળ જોઈશું, કરે છે પરાક્રમો છોટા ભીમ. તો કે છોટા ભીમ પરાક્રમો કરે છે, ઉલટાવી નાખવાના, છેલ્લેથી શબ્દ લઈ લેવાના, છોટા ભીમ પરાક્રમો કરે છે. તમે જુઓ છો ને બધા છોટા ભીમ જોતા જશે ઘણા બધા, છોટા ભીમ પરાક્રમો કરે છે. ટીવીમાં જુઓ છો ને, ઓછું જોવાનું હો છોટા ભીમ. હવે આપણા શું બની ગયા, દસે દસ વાક્ય. આડા અવળા શબ્દ આપ્યા હતા અને આપણે શું કર્યું, તો કે સરખા શબ્દ કરીને આપણે એને લાઈનમાં ગોઠવ્યા. તો પેલું છે, અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા. વિક્રમ અને નમ્રતા હોશિયાર છે. પતંગિયો પુલ પર બેસે છે. ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ ગયા. ઊંચા કાન કરીને હરણ ઠેકડા મારે છે. અશોક મગજનો રાજા હતો. ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે. ત્યાર પછી નું વાક્ય, મારા આંગણામાંથી પાણીમાં તરતી માછલી બને છે. ત્યાર પછી કાગડાએ સ્ટ્રોથી લીંબુ શરબત પીધું. છોટા ભીમ પરાક્રમો કરે છે. તો કે હવે આપણે આમાં શું સમજ્યા વાક્યમાં, તો કે આમાં એવી રીતે સમજ્યા કે આપણે આડાવડા શબ્દ આપ્યા હોય અને સરખા હોય, તમને આડાવડા આપ્યા હોય એમ લખ્યું હોય કે પ્રવાસમાં જવાનું છે તમારે, એમ હોય તો આપણે શું લખી, તમારે પ્રવાસમાં જવાનું છે. તમે કેટલા વાગે સ્કૂલે આવો છો એના બદલે તમને આ જાણવું, સ્કૂલે વાગીએ કેટલા આવો છો, સ્કૂલે વાગીએ કેટલા આવો છો, તો આપણે શું લખી, કેટલા વાગીએ સ્કૂલે આવો છો. અને તમને આવી રીતે અર્થપૂર્ણ વાક્ય બનાવતા આવડી જાય, આવડી જાય ને, અલગ અલગ શબ્દ આપ્યા હોય તોય આપણને અર્થપૂર્ણ વાક્ય બનાવતા આવડી જાય. હવે આપણે આગળ જોઈશું એના પછી, તો કે આપણે કેમ સ્ટ્રો સ્ટ્રો તો ટ્ર આવ્યો, ત્રિશુલનો ટ્ર, રુ એવા શબ્દ હોય છે રેફ વાળાની, બરાબર, એને આપણે શું કરવાના છે, તો કે એની ઉપર આપણે રાઉન્ડ કરવાના છે. જોવો તમે, ઓળખો અને રાઉન્ડ કરો, શું છે આપણને ઓળખો એમાં પૂછ્યું,
હવે તમને તમારી પાઠ્યપુસ્તક ની અંદર તમે જુઓ છો લખ્યું છે ટ્રકર રાઉન્ડ કરો. હવે તમને એ પૂછે ટ્રેન, ત્યાર પછી એ પૂછે રાષ્ટ્ર, ત્યાર પછી એ પૂછે ટ્રેન ટ્રેન, એના પછીનો શબ્દ શું છે કયો તો મને, ઓકે ઇલેક્ટ્રોનિક. આપણે તેની ઉપર રાઉન્ડ કરવાનું છે, ઓકે ટ્ર ઉપર. જે શબ્દમાં આપણને એક બે ત્રણ ને ચાર શબ્દ આપ્યા છે એમાં ટ્ર આવતો હોય એની ઉપર આપણે શું કરવાનું છે, તો કે રાઉન્ડ કરવાનું છે ટ્ર પર. તો કે ટ્રેન માં શું આવ્યું, તો કે આ એવો ટ્ર, રાષ્ટ્ર કેમ આવ્યો ટ્ર. હવે ટ્રેન ટ્રેન માં બે ટ્ર આવ્યો, ટ્રેન ટ્રેન, ત્યાર પછી ઇલેક્ટ્રોનિક થઈ ગયું. તમને ઉપર તો આપ્યું જ હોય કે ટ્ર પર રાઉન્ડ કરો એટલે તો તમને આવડે ટ્રેન, રાષ્ટ્ર, ટ્રેન ટ્રેન અને ઇલેક્ટ્રોનિક. ત્યાર પછી આપણે આગળ જોઈશું ડ્ર પર રાઉન્ડ કરો, તેના પર કરવાનું છે ડ્ર પર રાઉન્ડ કરો. તો ડ્રેસ, ડ્રમ, એડ્રેસ, ત્યાર પછી ડ્રાઈવર અને ડ્રાઉન્ડ ડ્રમ. શું આપ્યું છે આપણને, ડ્ર પર રાઉન્ડ કરો ને નીચે શબ્દ આપ્યા છે ડ્રેસ, ડ્રમ, એડ્રેસ, ડ્રાઈવર અને ડ્રાઉન્ડ ડ્રમ. આપણે ડ્ર ઉપર રાઉન્ડ કરવાના છે, તો કે ડ્રેસ ઉપર ડ, ડ્રમ માં ડ, એડ્રેસ માં ડ, ડ્રાઈવર માં ડ અને ડ્રાઉન્ડ ડ્રમ માં બે ડ, ડ્રાઉન્ડ ડ્રમ. થઈ ગયું, ખબર પડી ને. ઉપર તો આપ્યું છે કે ડ્ર પર રાઉન્ડ કરો, એટલે આના જેવો જે શબ્દ હોય ડ્ર એની ઉપર આપણે રાઉન્ડ કરવાના છે. ત્યાર પછી આગળ છે ત્ર પર રાઉન્ડ કરો, તેના પર કરવાના છે ત્ર પર. ઓકે, ક્રમ, ક્રિયા, વિક્રમ, પરાક્રમ અને આક્રમ. આપણને શું કીધું છે, તો કે ક્ર પર રાઉન્ડ કરો, તેની ઉપર રાઉન્ડ કરવાનું છે ક્ર ઉપર. તો કે ક્રમ માં કયો ક્ર છે, તો કે આર્યો. ક્રિયામાં, તો કે આર્યો. વિક્રમ, બરાબર. પરાક્રમ, તો કે આ એવો ક્ર. આક્રંદ, આ એવો ક્ર. કીધું છે ક્ર પર રાઉન્ડ કરો, એટલે આપણે ક્રમ, ક્રિયા, વિક્રમ, પરાક્રમ ને આક્રમ એમાંથી ક્ર આવતા હતા એની ઉપર આપણે રાઉન્ડ કર્યું. હવે ત્યાર પછી છે મ્ર પર, મ્ર પર રાઉન્ડ કરો. તો શું છે, સમ્રાટ, નમ્રતા, ધૂમશેર, ત્યાર પછી છે આમ્રપાલી, આમ્રપાલી અને ત્યાર પછી છે તામ્રપત્ર. બરાબર છે, તમને મ્ર પર રાઉન્ડ કરવાનું કીધું છે, લખ્યું છે સમ્રાટ, નમ્રતા, ધૂમ્રસેન, આમ્રપાલી અને તામ્રપત્ર. તો આપણે તેના ઉપર ગણાવ છે મ્ર ઉપર, કા એમ દેખાણું. આમાં નમ્રતામાં આર્યો, ધૂમશેરમાં, આમ્રપાલીમાં અને તામ્રપત્ર થઈ ગયા. ટ્ર પર રાઉન્ડ કરો તો ટ્રેન, રાષ્ટ્ર, ટ્રેન ટ્રેન અને ઇલેક્ટ્રોનિક. ડ્રમ પર રાઉન્ડ કરો, ઓકે ડ્રેસ, ડ્રમ, એડ્રેસ, ડ્રાઈવર અને ડ્રાઉન્ડ. ક્ર પર રાઉન્ડ કરો, તો કે ક્રમ, ક્રિયા, વિક્રમ, પરાક્રમ અને આક્રમ. મ્ર પર રાઉન્ડ કરો, તો કે સમ્રાટ, નમ્રતા, ધૂમ્રસેન, આમ્રપાલી અને તામ્રપત્ર. આ શું થયું. હવે ધારો કે તમને એમ હોય કે આમ કદાચ આવ્યું હોય કે ફ્ર પર રાઉન્ડ કરો, આવ્યું હોય ફ્રોક, આ રીતે તમને શબ્દ આપ્યા હોય, બરાબર. ફ્રોક કે ફ્રોજન, બરાબર છે, આવા શબ્દ આપ્યા હોય, બરાબર. આપણે તેના ઉપર રાઉન્ડ કરશું ફ્રો ઉપર. તો કે આવી રીતે તમને કોઈ પણ શબ્દ આપેલા હોય તો તમે રાઉન્ડ
કરી શકો અને દરેક વિદ્યાર્થીએ પોતાના પાઠ્યપુસ્તકની અંદર આ જે એક્ટિવિટી આપી છે એમાં રાઉન્ડ કરી લેવાના છે બરાબર ફરજિયાત તો હવે આપણે આગળ જોઈશું આગળ તમે જો શું છે તો કે તમને લખતા શીખવાડ્યું છે આ તમને સાદા શબ્દ આવડતા હોય તમને ટીચર એમ કહે કે કકો લખી નાખો તમે ફટાફટ કબૂતર ખટારો ગણપતિ ઘર લખી નાખો પરંતુ આવા ટ્ર ક્ર મ્ર ફ્ર એવું લખતા તમને વાર લાગે તો આપણે શું લખવાનું કીધું છે તો કે આપણને આવી રીતે ટ્ર લખવાનું કીધું છે પણ તમને શું આપ્યું છે તો કે તમને શીખવાડ્યું છે આપણે લખવાનું શું છે આ ટ્ર ટ્ર આપણે લખવાનું છે આપણને આમ ટપકા ટપકા કરી આમ આવ્યું છે એના પછી આમ કરી નીચે આમ એક લીધું આપ્યું છે બરાબર હવે ત્યાર પછી આમ બે લીટા આપ્યા છે ડ્રો કરેલો છે બરાબર છે પછી વળી પાછું આવી રીતે ટ્ર ટ્ર અને ટ્ર તો આપણે આ રાઉન્ડ આ મીંડાને શું કરવાના છે દરેક વિદ્યાર્થી મારી સાથે જ આ ગૂંથશે આ જે મીંડા છે એને તમારે શું કરવાના છે તો કે આમ કરીને આમ જોડી દેવાના છે એટલે પેલા આપણો શું બની ગયો ટ્ર હવે બીજી વાર પણ શું બનાવવાનું છે તો કે ટ્ર બનાવવાનો પણ નીચે શું કરવાનું છે આમ લીટું ત્યાર પછી બાજુમાં જોઈ તો કે એમાં પણ પેલા શું બનાવવાનું છે ટ બનાવવાનું છે અને નીચે શું કરવાના છે બે લીટા એટલે આપણો બની ગયો આના જેવો ટ્ર બની ગયો પેલા ટ કર્યો પછી નીચે એક લીટું કર્યું પછી બે કર્યા ટ માંથી ટ્ર આપણો બની ગયો બરાબર છે દરેક વિદ્યાર્થી પોતાની નોટની અંદર કરી નાખતો હોય ત્યાર પછી આપણે શું શીખવાનું છે તો કે ત્યાર પછી આપણે ડ્ર કરતા શીખવાનું છે શું કરતા શીખવાનું છે ડ્ર માં એમ ટ કરવાની જેમ પેલા તમને આમાં આમ ટપકા આપ્યા છે પછી શું કર્યું છે પછી નીચે એક લીટું હોય આમ કરીને પછી બીજું શું કર્યું છે બીજા બે લીટ આપ્યા છે બરાબર તો આપણે ડ્ર બનાવવો હોય તો શું કરવું પેલા તો તમને ડ ડાકલાનો ડ કે ડ ડમરૂ નો ડ આવડે પેલા આમ કરવાનો પછી એને બાજુમાં બીજું આપ્યું છે ડ કરીને પછી નીચે એક લીટું કરવાનું પછી આવી રીતે વળી ડ કરીને નીચે બે લીટા કરવાના તો તમને ઓના જેવો ટ્ર બની ગયો અને ડ્ર જેવો ડ્ર બની ગયો બરાબર છે પેલા તો તમારે પાઠ્યપુસ્તકની અંદર જે જગ્યા આપી છે એમાં આવી રીતે રાઉન્ડ જે મીંડા છે એને તમારે જોઈન્ટ કરીને આવી રીતે શબ્દ બનાવવાના છે કે ટ્ર ડ્ર હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આપણે ક્ર શીખવાનું છે શું શીખવાનું છે ક્ર ક્રમમાં આપણે શીખાતા ને ક્રમ આક્રંદ શું શીખવાનું છે આપણે ક્ર તો પેલા શું કરવાનું ક્ર બનાવવામાં તો કે પેલા ડ ડાકલાનો ડ બનાવીશું આપણે શું બનાવીશું ડ ડમરૂનો ડ પછી ડમરૂના ડ માંથી વચ્ચે આમ લીટું કરી બનાવીશું ક ત્યાર પછી વચ્ચે લીટા વાળો ક બન્યો પછી આમ લીટું કરીશું બરાબર છે તો હવે જો ક્ર બનાવવા માટે પેલા આપણે શું કરવાનું તો કે ડ દાખલાનો ડ મીંડા જોઈન્ટ કરી તમને આપ્યા જ છે મીંડા તમારી પાઠ્યપુસ્તકની અંદર તમારી એ રીતે કરવાના છે પછી બાજુમાં ડ પેલા કરવાનો પછી આ લીટું જોઈન્ટ કરી એટલે શું બની ગયો આપણો ક હવે પેલા બનાવવાનો ડ પછી આમ કરી એટલે ક બન્યો આમ નીચે આમ લીટું કરી એટલે બની ગયો આપણો ત્ર બની ગયું તમારે પણ આવી રીતે જ બનાવીને પછી નીચે તમને લીટી આપી છે એમાં સાથે ક્ર લખવાના છે હવે ત્યાર પછી આપણે જોઈએ તો કે મ્ર બનાવવાનો છે આમ્ર તુમ્ર બરાબર શું બનાવવાનો છે મ્ર આપણે પેલા શું આપ્યું છે આમ આપ્યું છે બરાબર આમ આપ્યું છે મ અડધો મ આપ્યો છે પછી અડધા મ માંથી આપણને આખો મ કરતા શીખવાડ્યો અને આ
આખા મોંમાંથી આવી જે ટપકા આપણને આપેલા છે, આપણે શું કરશું? તો કે પેલા અડધો મો આમ બનાવીશું, અડધો મો બની ગયો. ત્યાર પછી આખો મો બનાવીશું. ત્યાર પછી આખો મો બનાવ્યા પછી શું કરવાનું? તો કે આમ કરી આમ નીચે લઈશું, આપણો બની ગયો મ્ર. તો કે ક્ર અને મ્ર. તો આપણે શું શીખ્યા? તમારે તમારા પાઠ્યપુસ્તક ની અંદર જે ટપકા આપ્યા છે એવી તેને ટપકા ને જોઈન્ટ કરશો એટલે આવી રીતે અક્ષર બની જશે. હવે જો તો કે આપણે શું શીખ્યા? તો કે ટ્ર ડ્ર ક્ર અને મ્ર એ બનાવતા આપણે શીખ્યા, બરાબર છે? હવે એવી જ રીતે તમને ફ્રો આપ્યું હોય આમ કરી ના ફ્રો ન બનાવવાનો કીધું હોય તો પેલા આપણે શું કરવાનું? તો કે પેલા દાખલાનો ડ બનાવવાનો. દાખલાના ડ માંથી શું બનશે? તો કે આવી રીતે કરવાનું. ત્યાર પછી એવી રીતે બનશે. જો આવી રીતે આપણે ફ્ર બનાવવું હોય તો શું કરવાનું? તો કે પેલા દાખલાનો ડ બનાવવાનો. એમાંથી શું કરવાનું? તો કે ડ ડમરૂ નો ડ બન્યો આમ, જેને આમથી આમ ટપકા જોડી દો એટલે આવી રીતે બની ગયું. ત્યાર પછી હવે આના પેલા જેવું તો આપણે બનાવ્યું આ ટપકાને જોડશો એટલે આપણે બની ગયો ફ. હવે ફ એટલે આમ ટપકા જોડશો આમ એટલે બની ગયો આપણો ફ્ર. તો હવે તમને આવડે? હવે તો ફ્ર બનાવવાનો આપણને કીધો હતો. આપણે કેવી પ્રોસેસ થી બનાવ્યો? પેલા ડ બનાવ્યો, પછી એને નીચે આવી રીતે કર્યું, પછી ફ બન્યો અને પછી ફ્ર બની ગયો. હવે તમને ડ્ર મ્ર ક્ર જ્ર બરાબર આવું બધું તમને બનાવતા આવી રીતે આવડી જાય. તમારી પાઠ્યપુસ્તક ની અંદર જે આપણને ડ્ર ડ્ર ક્ર અને મ બનાવવાના આપ્યા છે દરેક વિદ્યાર્થીએ લખી નાખવાના છે, બરાબર? તો હવે તો કે ચાલો ગાઈએ ગીત રુદ્રતાજીના દાખ તરીકે. આપણે ગાયું આપણે જયારે પાઠની શરૂઆત કરી ત્યારે ગીત ગાયું હતું ને, જૂતાજી ના દાખ માવો જરા તાળી બીમાર મારું તમ પર દવા કરો ને સારી. પછી ડંખે મને વારે વારે તેની ટેવ ને થારી, થેન્ક યુ કહી તમને તમે તેને સુધારો, બરાબર છે ને? કે તમે તેને સુધારી આપો એ આપણે ગીત ને સમજા. તો હવે તમે પાઠ્યપુસ્તક ની અંદર દરેક વિદ્યાર્થી જોશે કૂતરો અને સસલું ચિત્ર વાર્તા. એમાં ચિત્ર જોવો, પેલા આપણે ચિત્ર જોવાનું છે પછી હું તમને વાર્તા કહીશ. તો કે ચિત્ર ની અંદર શું દેખાય છે? પેલા ચિત્રમાં શું દેખાય છે? તો કે એક શિકારી દેખાય છે. એક શિકારી બંદૂક લઈને જાતો હોય એવું આપણને જોવા મળે છે. ત્યાર પછી બીજા ચિત્ર ની અંદર શું દેખાય છે આપણને? તો કે બીજા ચિત્ર ની અંદર ઘણા બધા ઝાડવા દેખાય છે અને ઝાડવાની નીચે શિકારી બેઠો હોય એવું લાગે છે અને સુરત દાદા ઉગેલા હોય એવું પણ લાગે છે, બરાબર છે? તો ત્યાર પછી આગળ જોઈએ તો કે ત્રીજા ચિત્ર ની અંદર શું લાગે છે? તો કે ત્રીજા ચિત્ર ની અંદર જંગલ દેખાય છે અને એક કૂતરો દેખાય છે અને કૂતરો આમ મોઢું ફાડેલો અને આમ દોડા કાઢેલો દેખાય છે. ત્યાર પછી ચોથા ચિત્ર ની અંદર શું દેખાય છે? તો કે સસલું આમ ઊંચા કાન કરી જાણે કેમ કોઈ પોચીતાનું આવતું હોય એવી રીતે આમ નદી કિનારે બેઠું બેઠું એટલે કે ઝરણું એક પસાર થાય છે પાણીનું ત્યાં બેઠું બેઠું જોવે છે. ત્યાર પછી પાંચમા ચિત્ર ની અંદર શું દેખાય છે? તો કે પાંચમા ચિત્ર ની અંદર સસલું કોકની સામે જોતું જોતું ફટાફટ ભાગે છે, જાણે કોક એને પકડવા આવતું હોય એવી રીતે એ દૂર ભાગે છે. ત્યાર પછી છઠ્ઠું ચિત્ર શું છે? તો કે સસલું દોડે છે અને દોડતું દોડતું ક્યાં વહી જાય છે? જંગલની બહાર. રસ્તો દેખાય છે, પહાડ દેખાવા માંડે છે, જંગલ નથી પહાડ દેખાય છે, એટલે સસલું ક્યાં વહી જાય છે? જંગલની બહાર. ત્યાર પછી સાતમા ચિત્ર ની અંદર શું દેખાય છે? તો કે હાંફતો હાંફતો કૂતરો મોઢું ખુલ્લું રાખીને ઉભેલો દેખાય છે. ત્યાર પછી આઠમા ચિત્ર ની અંદર શું દેખાય છે? તો કે આઠમા ચિત્ર ની અંદર શિકારી કૂતરાની સામે ઉભો હોય છે અને જાણે કૂતરાને કઈ કહેતો હોય એવું આપણને લાગી રહ્યું છે. ત્યાર પછી નવમા ચિત્ર ની અંદર શું દેખાય છે?
તો કે નવમા ચિત્ર ની અંદર શિકારી આમ જોર થી આમ કઈક કેતો હોય, કરે ભાઈ તને તો કઈ ખબર નથી પડતી, એવી રીતે કૂતરાની સાથે કઈક વાતો કરતો હોય છે. અને દસમા ચિત્ર ની અંદર કૂતરો શિકારીને કઈક વાત કરતો હોય કેવું આપણને લાગે છે. તો આ ચિત્ર વાર્તા ની અંદર શું છે હું તમને જરાક સમજાવી દઉં, પેલા વાર્તા ફટાફટ કહી દઉં આ જે છે, પછી આપણે વાંચશું પછી વાર્તાને પેલા આપણે સમજી લઈએ. તો કે એક શિકારી હોય છે, હન્ટર નામનો શિકારી, શિકારીનું નામ શું હોય છે? હન્ટ્રિક. હન્ટ્રિક નામનો શિકારી હોય છે અને ખરા બપોરે એકદમ ભરતડકો હોય છે, અહીંયા જંગલની અંદર આરામ કરતો હોય છે. અને એવામાં એક એક્સપ્રેસ ડોગી એટલે કે એક્સપ્રેસ નામનો કૂતરો, કૂતરાનું નામ શું હોય છે? એક્સપ્રેસ, એ હોય છે. અને એક પછી સસલું હોય છે, સસલાનું નામ શું હોય છે? ફાસ્ટુ. ફાસ્ટુ સપનું હોય, સસલાનું નામ શું હોય છે? ફાસ્ટુ. એટલે પછી સસલાને કૂતરો જોવે છે, એક્સપ્રેસ કૂતરો ફાસ્ટુ સસલાને જોવે છે એટલે એની પાછળ એનો શિકાર કરવા માટે દોડે છે. અને સસલાને શું થાય છે કે કૂતરું મને પકડી લેશે એટલે એ ફટાફટ દોડે છે અને દોડતું દોડતું જંગલની બહાર નીકળી જાય છે. એક્સપ્રેસ ડોગી હોય છે જે કૂતરો હોય છે એ સસલાનો પીછો કરે છે, પરંતુ સસલું એની હાથની અંદર આવતું નથી એટલે કે પકડવામાં આવતું નથી. અને પછી નિરાશ થઈને કૂતરો પાછો જંગલમાં આવી જાય છે. ત્યારે શિકારી એને કહે છે કે અરે આવડું કોણ તું સસલું, તારાથી નું પકડાણું. એટલે ત્યારે શું કહે છે કૂતરો, કૂતરો એક સરસ મજાની વાત કહે છે શિકારીને કે હું દોડતો તો સસલાની પાછળ શું કામ, તો કે એનો જીવ લેવા માટે એટલે કે એનો શિકાર કરવા માટે. અને સસલું શું કામ દોડતું હતું કે એનો જીવ બચાવવા માટે. એટલે હંમેશા જે વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માંગતું હોય એ આપણાથી આગળ નીકળી જાય ફટાફટ, બરાબર, કેમ કે એને જીવ બચાવવાની ઉપાધિ હોય. નહીતર એટલું ફાસ્ટ ન દોડે પરંતુ એનો જીવ બચાવવા માટે એ ખૂબ જ ફાસ્ટ દોડ્યું, બરાબર છે. તો હવે આપણે શું કરીશું, તો કે હવે આ વાર્તાને આપણે એકવાર વાંચી લઈએ, બરાબર છે, ચિત્ર સહિત એકવાર આ વાર્તાને આપણે વાંચી લઈએ. તો કે હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો, એટલામાં ફાસ્ટુ સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું, તે ફાસ્ટુ સસલાની પાછળ પાછળ દોડ્યો. ફાસ્ટુ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું, એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો. ફાસ્ટુ સસલું તો જંગલની બહાર નીકળી ગયું. થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. હન્ટ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. હન્ટ્રિક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા? એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે, તે દોડતું હતું જીવ બચાવવા માટે, દોડ દોડમાં ફેર હતો ને, સમજ્યા? એટલે કે સસલું પોતાનો જીવ બચાવવા માટે દોડતું હતું એટલે એ ફટાફટ નીકળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર પેલા ચિત્રમાં શું છે, દસ ચિત્ર સુધી મેં તમને સમજાવ્યા અને આપણે વાર્તા વાંચી. હવે વિદ્યાર્થી મિત્રો, મારે જવાનો સમય થઈ ગયો છે એટલે આપણે આના પછીના નેક્સ્ટ ભાગની અંદર એટલે કે ભાગ 4 ની અંદર આપણે આ વાર્તાને સમજીશું અને વાર્તા પછી પ્રશ્નોત્તરી કરીશું, ત્યાર પછી વિકલ્પો શીખીશું અને ઘણું બધું અવનવું શીખીશું. તો હવે મારે જવાનો સમય થયો છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.